राजकोट हॉस्पिटल चोकमार ट्रायंगल ब्रिज में तिराड पड़वानो मामलो सामे आव्यो छे। मनपाना पदाधिकारी और अधिकारीओए ब्रिज की मुलाकात करी घटना मामले एंजीनियरनुं निवेदन सामे आव्यु छे। ब्रिज में कोईपण जातनी तिराडो पड़ी नथी। ब्रिज की डिजाइन जे प्रकारनी छे तेमां कोईपण खामी हाल नथी। त्यारा मामले जरूर जणाशे तो वधु कार्यवाही करशुं। त्यारा मामले मनपाना स्टेन्डिंग कमिटीना चेरमेने निवेदन आपता जणाव्युं हतुं कि आ घटना हाल ज मारा ध्यान पर आवी छे। अमे ब्रिज बनावनार एंजीनियर सहित अधिकारी साथे बैठक करीशुं, ज्यारे घटना स्थले जईने पण ब्रिजनुं निरीक्षण करशुं। ब्रिज ने निरीक्षण कर्या बाद ज तमाम हकीकत बहार आवशे। आपणे आपणुं घर बनावता होईए ત્યારે એક વર્ષ થાય એટલે ઘરની અંદર પાછા તિરાડ પડતી હોય છે, ત્યારે આપણે લાપી અને અસ્તર ભરી અને પછી આપણે કલર કરતા હોય છે। તો પુલમાં પણ સમય અંતરે જે આ તળ પડી છે એ તળ આ કારણે છે, પણ અમે ચોક્કસ આની તપાસ કરીશું અને ઊંડા ઉતરી અને આ જે પ્રશ્ન છે એને સોલ્વ કરીશું। ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આજે સવારે માન્ય મેયરશ્રી અને મમને અમને સૌ પદાધિકારીને વિષય જાણવા મળ્યો। એટલે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ચોકનો જ વિષય હતો। બ્રિજ ઉપર મીડિયાના મિત્રોનું કહેવાનું એમ હતું કે તિરાડ પડી ગઈ છે, એટલે અમારા સિટી એન્જિનિયર જેણે બ્રિજ બનાવ્યો છે અને વેસ્ટ ઝોનના અમારા સિટી એન્જિનિયર બંને અધિકારીશ્રીઓની ટીમને લઈને આજે અમે સિવિલ હોસ્પિટલ ચોકમાં આવ્યા છીએ। માન્ય મેયરશ્રીએ કીધું એમ હું પણ એ જ કહું છું કે આપણે જ્યારે આપણું મકાન બનાવતા હોઈએ ત્યારે લાપી અસ્તર સમયાંતરે છૂટા પડતા હોય છે, બીજું કાંઈ નથી। કોઈ પણ બ્રિજ આપણે જ્યારે બનાવીએ ત્યારે બ્રિજની સેન્ટ્રલ લાઈન હોય એ સેન્ટ્રલ લાઈનને આપણે જોડતા હોઈએ છીએ, જોડતા હોય એટલે નીચેનો પાર્ટમાં લાપી અસ્તર મૂકી દેતા હોઈએ છીએ। એ સમયાંતરે લાપી અસ્તરને વેધર ઇફેક્ટ નડતું હોય, ઉપરથી વાહનો જતા હોય, વાહનોના મૂવમેન્ટના કારણે લાપી અસ્તર છૂટા પડતા હોય છે। ખરેખર તો એ છ જગ્યાએ ટેકનિકલી ખુલ્લું જ રાખવાનું હોય, પણ ડેવલપરે એ પેક કરી દીધું હતું। આ પ્રોબ્લેમ દર વર્ષે આવશે, દર વર્ષે વેધર ઇફેક્ટના કારણે અને મૂવેબલના કારણે લાપી અસ્તર છૂટા પડશે। બીજું, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ઓથેન્ટિક સ્ટેટમેન્ટ છે કે આ બ્રિજને કોઈ પણ જાતનું નુકસાન નથી થયું। હા, એથી ડોઢિયા સિટી એન્જિનિયર વેસ્ટ ઝોન, આ હોસ્પિટલ ચોકની બ્રિજની અંદર વચ્ચેનો આખો સર્કલ મોટો એરિયા છે, એટલે એ સર્કલને છ જોઈન્ટ રાખી અને એનો સ્લેબ ભરવામાં આવ્યો છે। જોઈન્ટ એટલા માટે એને કોન્ટ્રાક્શન જોઈન્ટ કહેવાય, જોઈન્ટ એટલા માટે રાખવામાં આવે છે થર્મલ વેરિએશનના હિસાબે, ટેમ્પરેચરમાં વેરિએશન થાય તો સ્ટ્રક્ચર ડેમેજ ન થાય, એટલે આ બાંધકામ વખતે જોઈન્ટ રાખવામાં આવે છે। નીચે કલર કર્યો હોય, કલર કરી નાખ્યો એટલે જોઈન્ટ દેખાતો ન હોય, નવે જોઈન્ટ અત્યારે દેખાવાનું ચાલુ થયું છે। આ કોઈ જાતની તળ નથી, કોઈ સ્ટ્રક્ચર ડેમેજ નથી, ફક્ત અને ફક્ત જે ડિઝાઇન મુજબ બાંધકામ વખતે ડિઝાઇન મુજબ જે જોઈન્ટ છ રાખવામાં આવ્યા હતા એ પૈકીનો આ જોઈન્ટ છે। થેન્ક યુ। BS9 TV ન્યૂઝ સાથે સાહિલ સપ્પા સાથે મીત ભાયાણી, રાજકોટ।